नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपનું हार्दिक स्वागत છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની 16000 ચોરસ મીટરની સપાટીનું સૌપ્રથમવાર 35 વર્ષે વોટરપ્રૂફિંગ અને લીકેજનું કામ કરાયું। સદા સરોવરમાં 21 દિવસમાં જ જળસ્તર 113.12થી વધી આજે 116.9 મીટર થયા। વિલંબિત ચોમાસું નર્મદા ડેમને કોઈ અસર નહીં કરે। ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, તો જિલ્લાના કોરોના વોરિયર્સ એવા સુરક્ષાકર્મીઓનું પણ સન્માન કરાયું। ભરૂચ જિલ્લામાં મેઘાની જમાવટ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાવાસીઓ ખુશખુશાલ। વરસાદમાં ભરૂચના સેવાશ્રમ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ગૌરીવ્રતની પૂર્ણાહુતિ થતાં બાળાઓએ જવારા નર્મદા નદીમાં પધરાવ્યા। 5 દિવસ સુધી અલુણા વ્રતની ઉજવણી કરી રવિવારે જાગરણ કરાયું। રાજ્ય સરકારના નિર્ણય બાદ આજથી ધોરણ 9-11ના ઓફલાઈન વર્ગો શરૂ। શાળાઓમાં 50% હાજરી જોવા મળી। શાળાઓએ ઓનલાઈન વર્ગો તો શરૂ જ રાખવા પડશે। ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે આજરોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પાકિસ્તાનને મહાત આપી કારગિલ ઉપર વિજય મેળવનાર વીર શહીદોની યાદમાં આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે આજરોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, વિભાગીય પોલીસ વડા એમપી ભોજાણી, ડીવાયએસપી ઝાલા, સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ઉનડકટ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોએ વીર શહીદોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, તો કોરોના કાળ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ભરૂચના કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ ભારત સરકાર લેશ માત્ર સહન કરી ના શકે એના ભાગરૂપે આપણે જેને આપણે એની ભાષામાં લેન્ડ ગ્રેબિંગ કહીએ, કેશકર્મી લેન્ડ ગ્રેબિંગના કાયદાઓ હજુ લેટેસ્ટ અમલમાં આવેલા છે ત્યારે નહીં હતા। બે આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપરની આ કારગિલ એરિયાની કેશકર્મી પાકિસ્તાન સરકારની લેશ માત્ર સહન કર્યા વિના આપણા હીરોઝ અને એમને મદદ કરનાર બીજા શહીદોની આજની આ દિવસે આપણે યાદ કરીએ એ સ્કૂલ ભારતીય નાગરિક અને ભારત માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત। રાજ્યમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં શાળાઓમાં ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। આજથી ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં ઓફલાઈન વર્ગો શરૂ કરાયા હતા, જો કે તેમાં 50% જેટલી જ હાજરી જોવા મળી હતી। રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી શાળાઓમાં ઓનલાઈન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે। કોરોનાની સ્થિતિ વખરતા આ સ્થિતિનું નિર્માણ થયું હતું, જો કે હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે, જેના કારણે શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડી વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે। આજથી આ વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં વિવિધ શાળાઓમાં 50% હાજરી સાથે વિદ્યાર્થીઓ આવ્યા હતા, જો કે આ વર્ગો ફરજિયાત નથી, જેથી શાળા દ્વારા ઓનલાઈન ક્લાસીસ તો શરૂ રાખવા જ પડશે અને જે વિદ્યાર્થીઓ શાળામાં આવવા ન ઈચ્છતા હોય તેઓને ઘરે શિક્ષણ મળી રહે એ માટે વ્યવસ્થા કરવાની જ રહેશે। ભરૂચ અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ લાંબા સમય બાદ શાળાઓમાં આવતા તેઓને પણ જૂના મિત્રોને મળવાનો આનંદ હતો અને તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। 11 કોમર્સ ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની છું। આજે અમારી શાળાનો પ્રથમ દિવસ છે, એટલે કે ઓફલાઈન શિક્ષણનો। આજે અમે શાળામાં આવીને અભ્યાસ કર્યો ઓફલાઈન, તો અમને ખૂબ મજા આવી। ઓનલાઈન શિક્ષણ પણ અમે કરતા હતા, પરંતુ ઓનલાઈન શિક્ષણમાં કોઈવાર નેટવર્ક પ્રોબ્લેમ આવે કે કોઈવાર વિદ્યાર્થીઓને કન્વર્સેશન ના થાય તો તેમાં સમજ પડે ન પડે, પરંતુ ઓફલાઈન શિક્ષણ હોય તો કેવું કે સામે શિક્ષક ભણાવતા હોય અને વિદ્યાર્થી ભણતા હોય તો સમજ પડે અને ભણવામાં પણ ધ્યાન અપાય અને કમ્પ્લીટ હોમવર્ક થાય ને રોજનું કામ રોજ કરાય। આજે આજના દિવસમાં અમને ખૂબ મજા આવી। પણ ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું તેમાં કેવું કે માઇક ચાલુ રહી જાય, કોઈના ઘરનો અવાજ સંભળાતો હતો, એટલે ઘોંઘાટ વધારે થતો હતો એવું લાગતું હતું, અને અમુક વખત નેટ ચોરી જાય એટલે લીવ જ થઈ જતા હતા, એટલે કશું સમજ પડતી નહોતી વધારે। ને ઓફલાઈનમાં કેવું કે સામ સામે ટીચર હોય,
કે આપણે તેમને 10 વખત પણ પૂછી શકીએ. ને ઓનલાઈન ક્લાસમાં કેવું કે ફિક્સિંગ ટાઈમ હોય કે ટાઈમ પૂરો થવાનો હોય ક્લાસનો તો ટીચર જાતે જ નીકળી જતા હતા. તમે પૂછ્યા તેની પહેલાં જ એમ મીટિંગ બંધ થઈ જતી, એટલે ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં મજા આવે. આજે સ્કૂલમાં ઓફલાઈન આવીને ખૂબ જ આનંદનો અનુભવ કરી રહી છું. આજે શાળામાં સરકારશ્રીના SOPના નિયમોનું પાલન જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. શાળામાં અમારું સ્વાગત તિલક દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સેનિટાઈઝરિંગ કરીને ટેમ્પરેચર માપ્યા બાદ અમને સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘાએ જમાવટ કરી છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લાવાસીઓમાં ખુશહાલી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જિલ્લાના તાલુકાવાર વરસાદના આંકડા પર નજર કરીએ તો આમોદમાં 4 મિલીમીટર, અંકલેશ્વરમાં 9 મિલીમીટર, ભરૂચમાં 20 મિલીમીટર, હાંસોટમાં 33 મિલીમીટર, જંબુસરમાં 45 મિલીમીટર, નેત્રંગમાં 31 મિલીમીટર, વાગરામાં 10 મિલીમીટર, વાલિયામાં 12 મિલીમીટર તથા ઝઘડિયામાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચ નગરમાં સવારથી વરસાદે જમાવટ કરી હતી, જેના કારણે ભરૂચના વિવિધ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સેવાશ્રમ રોડ પર પ્રતિ વર્ષ થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ થતો નથી, ત્યારે આ પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે એવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને ઉનાળામાં ખાલી કરી રાજ્યભરના તળાવો જળાશયો ભરવા અને ખેડૂતોને 2 મહિના સુધી સિંચાઈ માટે પાણી આપવા સાથે SSNNL દ્વારા 1986 પછી સૌ પ્રથમવાર ડેમની 16,000 ચોરસ મીટર સપાટીનું વોટરપ્રૂફિંગ લીકેજ સમારકામની 6 તબક્કામાં પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જીવાદોરીના ઘટેલા જળ કે વિલંબિત ચોમાસું સરદાર સરોવર માટે કોઈ સમસ્યા નહીં હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ડેમ સત્તાધીશો મુજબ હજી ચોમાસું બેઠાને 26 દિવસ થયા છે અને 15 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલશે, જે જોતાં ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર સુધીમાં સર કરી લેશે. ઉનાળામાં નર્મદા ડેમમાં પ્રથમ વખત સપાટીની સારવાર લેવામાં આવતા જળસ્તરમાં ઘટાડો થયો હતો. સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશો મુજબ ઉનાળા દરમિયાન ડેમને લીકેજની મરામતની મંજૂરી આપવા હેતુથી ડ્રેન ખાલી કરવામાં આવ્યો હતો, જેની સાથે રાજ્યના તળાવો જળાશયો ભરી દઈ ખેડૂતોને 3 મહિના સિંચાઈ માટે અવિરત નર્મદાના નીર કચ્છ સુધી વહેવડાવવામાં આવ્યા હતા. SSNLના સત્તાધીશો મુજબ જળ વર્ષ 1 જુલાઈથી શરૂ થાય છે અને ચોમાસાની ગણતરી 31 ઓક્ટોબર સુધી થાય છે, તેથી આપણે પાણીના વર્ષ અને ચોમાસાની ગણતરીના માત્ર 24 જ દિવસ હજી પસાર થયા છે. ચોમાસાની રીતના પરિવર્તનને ધ્યાનમાં રાખીને 15 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. લીકેજ રિપેરની 6 પગલાની પ્રક્રિયા: સફાઈ, વી ગ્રુવ ગેપ બનાવવી, તેને રસાયણોથી સારવાર આપવી અને પછી પેઇન્ટના 3 સ્તરોનો કોટિંગ સામેલ છે. વધુમાં SSNNL તરફથી માહિતી મળી હતી કે MP મધ્યપ્રદેશમાંથી તાવા અને ઓમકારેશ્વર ડેમોમાં પાણીનું સ્તર ગયા વર્ષ કરતાં ઘણા વધારે છે અને વિલંબ થતા ચોમાસા સાથે નર્મદામાં ડેમ જળાશયનું સ્તર જલ્દી વધશે. ગત 5 જુલાઈએ ડેમની સપાટી 113.12 મીટર હતી, જે આજે 26 જુલાઈએ 116.9 મીટર છે. બાળાઓના પ્રિય ગૌરીવ્રતની પૂર્ણાહુતિ થઈ હતી ત્યારે રવિવારે જાગરણ નિમિત્તે કેટલાક લોકોએ પોતાની શેરીઓમાં જ ઉજવણી કરી હતી. ગૌરીવ્રતનું રવિવારના રોજ પૂર્ણાહુતિ થઈ હતી ત્યારે બાળાઓએ અંતિમ દિવસે જાગરણ કર્યું હતું. ભરૂચ શહેરમાં વરસાદના કારણે વિવિધ બાગ બગીચાઓ બંધ હતા અને તેથી રાત્રિના સમયે તેમાં પ્રવેશબંધી હતી, જેના કારણે આ વર્ષે બાગ બગીચાઓ ખાલીખમ જોવા મળ્યા હતા અને બાગ બગીચાઓ બાળાઓના કિલોલથી વંચિત રહી ગયા હતા. તો કેટલાક સ્થળોએ બાળાઓએ પોતાની શેરીઓમાં જ વિવિધ રમતો તેમજ કાર્યક્રમો યોજી જાગરણ કર્યું હતું. બાળાઓના પ્રિય ગૌરીવ્રતની પૂર્ણાહુતિ થતાં બાળાઓએ તેઓએ વાવેલા જવારા નર્મદા નદીમાં પધરાવ્યા હતા. 5 દિવસ સુધી અલુણા વ્રત કર્યા બાદ બાળાઓએ રવિવારે જાગરણ કર્યું હતું.
મનગમતો ભાવિ ભરથાળ મેળવવા માટે ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવે છે। બાળાઓના પ્રિય આ વ્રતને 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જે દરમિયાન ભગવાન ભોળા શંભુની આરાધના કરવામાં આવે છે। 5 દિવસ પૂર્ણ થતાં બાળાઓએ વાવેલા જવારાને આજ રોજ સવારે નર્મદા નદીમાં પધરાવવામાં આવ્યા હતા। 5 દિવસ સુધી વ્રતની ઉજવણી કર્યા બાદ રવિવારના રોજ રાત્રે જાગરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં પણ સોમવારે સવારથી જ વરસાદે પોતાનો મુકામ જમાવતા જોતજોતામાં નીચાણવાળા વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા, ત્યારે રેવાના રૌદ્ર સ્વરૂપનો હેરતમાં મૂકી દેનારો વિડીયો ઝઘડિયા તાલુકામાંથી સામે આવ્યો છે। જિલ્લામાં નદી કિનારે અને નદીમાં ચાલતા રેતી ખનનમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે પાળા બનાવી અને મહાકાય મશીનો મૂકી ખનનનો ધીકતો કારોબાર ચાલી રહ્યો છે। નર્મદા નદી કિનારે ઝઘડિયાના ટોથીદ્રા ગામે એક હિટાચી મશીન દ્વારા નદીમાં ખનન થઈ રહ્યું હતું। સોમવારે બપોર બાદ પૂનમની ભરતીના કારણે એકાએક જળ પ્રવાહ વધતા રેવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઓપરેટર સાથે 20,600 કિલો એટલે કે 20 ટનનું મહાકાય હિટાચી મશીન નદીના ધસમસતા પ્રવાહમાં તણખલાની જેમ તણાવવા લાગ્યું હતું। ઓપરેટરે બૂમરાણ મચાવવા સાથે નજીક રહેલા અન્ય લોકો અને નાવડીવાળાઓએ ઘટનાની જાણ થઈ હતી। અન્ય બોટોએ રેવાના ધસમસતા નીરમાં તણાતા મશીનમાંથી ઓપરેટરને ઉગારી લીધો હતો। સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતાં ભારે સનસનાટી મચાવી છે, ત્યારે નર્મદા નદીમાં આ ખનન કાયદેસર કે ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હતું તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો। ગત તારીખ 19 જુલાઈના રોજ અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના પાટિયા પાસે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1,00,000થી વધુના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના વાગલખોડ ગામના બુટલેગર અક્ષય વસાવાને ઝડપી પાડ્યો હતો, જે બાદ અન્ય બુટલેગરને પણ ઝડપી પાડ્યો હતો। આ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વધુ એક બુટલેગર કિશનભાઈ વસાવાને માંડવા ગામમાંથી ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે ઓનલાઈન શિક્ષણમાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા તમામ શાળાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા, જે બાદ તમામ શાળાઓ ખાતે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ દ્વારા પણ ઓનલાઈન શિક્ષણ લિંક થકી આપવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ કાર્યમાં ઓનલાઈન 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં આચાર્ય દીપિકા મોદી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। ભરૂચના વિવિધ માર્ગો ઉપર રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી। રાજ્યની રેપિડ એક્શન ફોર્સ સમયાંતરે વિવિધ જિલ્લાઓમાં જઈ સ્થાનિક પોલીસ સાથે મળી સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ વિસ્તારોમાં અભ્યાસ હેતુ ફ્લેગ માર્ચ યોજે છે, જેથી ઇમરજન્સીના સમયમાં તેઓ વહેલામાં વહેલી તકે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકે। આજરોજ ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં અમદાવાદની એક ટુકડીએ સ્થાનિક પોલીસ સાથે મળી ફ્લેગ માર્ચ યોજી હતી અને વિવિધ માર્ગો અને વિસ્તારોથી અવગત થયા હતા। નેત્રમ ડેડિયાપાડા માર્ગ ઉપર ચોકડી પાસે મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં મુશળધાર વરસાદને પગલે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં માર્ગો બિસ્માર બન્યા છે, જેને પગલે માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, ત્યારે નેત્રંગ ડેડિયાપાડા માર્ગ ઉપર ચોકડી પાસે મસમોટા ભૂવા પડવાને કારણે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક આ ભૂવાનું પુરાણ કરી યોગ્ય પગલાં ભરે એ અત્યંત જરૂરી છે। ભરૂચના આગેવાનોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ સંત સમુદાયના આશીર્વાદ લીધા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભરૂચ શહેર ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, નીરવ પટેલ સહિતના આગેવાનોએ વિવિધ દેવાલયોના સંત સમુદાયની મુલાકાત લીધી હતી અને ગુરુજનોના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। નબીપુરના બંબુસર નજીક બાઇક સ્લીપ થઈ જતા પગુતણ ગામના યુવાનનું ગંભીર ઈજાઓના પગલે કરુણ મોત નિપજ્યું હતું। ભરૂચના પગુતણ ગામમાં રહેતો 40 વર્ષીય અરવિંદ રણછોડભાઈ વસાવા પાલેજની ફિલિપ્સ કાર્બન કંપનીમાં નોકરી કરે છે, જેઓ તેઓના માસીના દીકરા વિનોદ વસાવાની બાઇક નંબર GJ16CR1323 પર તેના ઘરે ભરથાણા ગયા હતા, જ્યાંથી અરવિંદ વસાવા બાઇક લઈ પગુતણ ગામ ખાતે પોતાના ઘરે આવી રહ્યા હતા। એ દરમિયાન બમુસર નજીક બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો।
આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એને સારવાર અર્થે પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો. એ વેળા માર્ગમાં જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની 16,000 ચોરસ મીટરની સપાટીનું સૌપ્રથમવાર 35 વર્ષે વોટરપ્રૂફિંગ અને લીકેજનું કામ કરાયું. સદા સરોવરમાં 21 દિવસમાં જ જળસ્તર 113.12 થી વધી આજે 116.9 મીટર થયા. વિલંબિત ચોમાસુ નર્મદા ડેમને કોઈ અસર નહીં કરે. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. તો જિલ્લાના કોરોના વોરિયર્સ એવા સુરક્ષાકર્મીઓનું પણ સન્માન કરાયું. ભરૂચ જિલ્લામાં મેઘાની જમાવટ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાવાસીઓ ખુશખુશાલ. વરસાદમાં ભરૂચના સેવાશ્રમ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ગૌરીવ્રતની પૂર્ણાહુતિ થતાં બાળાઓએ જવારા નર્મદા નદીમાં પધરાવ્યા. 5 દિવસ સુધી અલુણા વ્રતની ઉજવણી કરી રવિવારે જાગરણ કરાયું. રાજ્ય સરકારના નિર્ણય બાદ આજથી ધોરણ 9 થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ. શાળાઓમાં 50% હાજરી જોવા મળી. શાળાઓએ ઓનલાઈન વર્ગો તો શરૂ જ રાખવા પડશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.